ગુડ મોર્નિંગ બાળકો, સેન્ટ થોમસ સ્કૂલ મહુવા ધોરણ 6ના સંસ્કૃત ક્લાસમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે ચોથા પાઠના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 પૂર્ણ કર્યો હતો. આજે પ્રશ્ન નંબર 2થી શરૂઆત કરીશું. વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે, નોંધ આપણે લખી નાખીએ છીએ કે ઉપરના ઉદાહરણો પરથી પોતાની વિશિષ્ટતા બતાવી અને પ્રહેલિકા જાતે તૈયાર કરવી. જે આપણે પહેલા પ્રશ્નમાં જોઈ, મેં તમને 3 પ્રહેલિકા કેવી રીતે બનાવવા એ શીખવી, પ્રહેલિકા કઈ રીતે આપણે બનાવી શકીએ એ પ્રશ્ન નંબર 1માં આપણે જોયું. એવી રીતે તમે બીજી પ્રહેલિકાઓ પણ બનાવી શકો કે આ વસ્તુ કઈ છે, એમ ઉખાણાની જેમ તમે આવી પ્રહેલિકા તમે જાતે પણ બનાવી શકો છો. તો પ્રયત્ન કરજો અને કોઈ પણ 2 પ્રહેલિકા તમારી જાતે બનાવજો, શીખજો. પ્રશ્ન 3, અહમ છાયામ દદામી. આવી રીતે રેખાંકિત શબ્દના સ્થાને, એટલે કે અંડરલાઇન કરેલો શબ્દ છે એની જગ્યાએ ફલમ, પરણમ, રસમ એના જેવા બીજા શબ્દો મૂકી અને બીજા આવા 5 વાક્યો લખો. તો આપણે 5 વાક્યો લખી લઈએ. અહમ ફળ દદામી, હું ફળ આપું છું. નંબર 2, અહમ પર્ણમ દદામી, હું પાંદડા આપું છું. નંબર 3, અહમ રસમ દદામી, હું રસ આપું છું. નંબર 4, અહમ પુષ્પમ દદામી, હું ફૂલ આપું છું. નંબર 5, અહમ જલમ દદામી, હું પાણી આપું છું. નંબર 6, અહમ ભોજનમ દદામી, હું ભોજન આપું છું. આવી રીતે આપણે 5 વાક્યો બનાવવાના કીધા છે, પણ આપણે 6 બનાવી નાખ્યા છે. તો તમને સમજાઈ ગયું છે કે કેવી રીતે આપણે બનાવવાના છે. છાયામ શબ્દની જગ્યાએ આપણે બીજા શબ્દો મૂકી અને આવા વાક્યો બનાવ્યા. પ્રશ્ન નંબર 4માં છે, અહમ વને વસામી, હું વનમાં રહું છું. અને વનેની નીચે અંડરલાઇન છે, એટલે કે રેખાંકિત કહેવાય ને, લાઇનિંગવાળો શબ્દ, અંડરલાઇનવાળો શબ્દ એટલે રેખાંકિત. શબ્દના સ્થાને એટલે એની જગ્યાએ ગૃહે, મંદિરે, જલે, આકાશે એના જેવા બીજા શબ્દો મૂકી અને આવા બીજા 5 વાક્યો લખો. આપણે ઉપર સમજ્યા, જોયું એ પ્રમાણે ફરીવાર પાછા આપણે 5 વાક્યો બનાવવાના છે. જોઈ લઈએ. આન્સરમાં લખવાનું પહેલું વાક્ય, અહમ ગૃહે વસામી, હું ઘરમાં રહું છું. અહમ મંદિરે વસામી, હું મંદિરમાં રહું છું. અહમ જલે વસામી, હું પાણીમાં રહું છું. અહમ આકાશે વસામી, હું આકાશમાં રહું છું. નંબર 5, અહમ વૃક્ષે વસામી, હું વૃક્ષ પર રહું છું. અહમ કોટરે વસામી, હું બખોલમાં રહું છું. અહમ ગ્રામે વસામી, હું ગામમાં રહું છું. અહમ ગાંધીનગરે વસામી, હું ગાંધીનગરમાં રહું છું. અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આના પછી આપણે લખીશું વિશેષ પ્રશ્ન, હેડિંગ આપવાનું વિશેષ પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. પ્રશ્ન પણ સંસ્કૃતમાં છે અને ઉત્તર પણ આપણે સંસ્કૃતમાં લખવાનો છે. નાનકડો એવો એક જ વાક્યનો જવાબ છે. આપણે સમજતા જઈએ અને પછી લખીને પાકો કરી નાખવાનો. નંબર 1 છે, કહો વર્ષાકાલે નૃત્યતી. વર્ષાકાલે એટલે કે ચોમાસામાં કોણ ચોમાસામાં નાચે છે? તો ચોમાસામાં કોણ નાચે છે? મોર. આન્સરમાં લખવાનું, મયૂરહ વર્ષાકાલે નૃત્યતી, મોર ચોમાસામાં નાચે છે. નંબર 2, વૃક્ષઃ કિમ કિમ દદાતી, વૃક્ષો શું શું આપે છે?
આન્સરમાં લખવાનું વૃક્ષ છાયાં ફલં પુષ્પં ચ દદાતિ. વૃક્ષો છાંયો, ફળો અને ફૂલો આપે છે. નંબર ત્રણ, કહો હિમાલયે વસતિ, કોણ હિમાલયમાં રહે છે? આપણે જાણીએ છીએ હિમાલયમાં કોણ રહે છે, તો કે ભગવાન શંકર. આન્સરમાં લખવાનું શંકર હિમાલયે વસતિ, શંકર હિમાલયમાં રહે છે. નંબર ચાર, કહો ગંગામ ધારયતિ, કોણ ગંગાને ધારણ કરે છે? તો આપણે જાણીએ છીએ કે ભગવાન શંકર છે એણે પોતાની જટામાં ગંગાજીને ધારણ કરેલા છે. તો આપણે આન્સરમાં લખવાનું શંકર ગંગામ ધારયતિ, શંકર ગંગાને ધારણ કરે છે. નંબર પાંચ, કિમ પુસ્તકાલયે વસતિ, કોણ પુસ્તકાલયમાં અથવા તો લાઇબ્રેરીમાં રહે છે? આપણને ખબર છે લાઇબ્રેરીમાં શું હોય, તો કે પુસ્તક હોય. આન્સરમાં લખવાનું પુસ્તક પુસ્તકાલયે વસતિ, પુસ્તકો પુસ્તકાલયમાં રહે છે. પ્રશ્ન નંબર બીજો, નીચેના વાક્યો સુંદર અક્ષરે લખી તેનું ગુજરાતીમાં ભાષાંતર કરો. નીચેના વાક્યો આપેલા છે એને સારા અક્ષરે લખવાના છે અને પછી એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું અથવા તો ભાષાંતર કરીને ગુજરાતીમાં લખવાના છે. નંબર એક છે, મયૂર વર્ષાકાલે નૃત્યતિ, મોર વર્ષા ઋતુમાં નૃત્ય કરે છે. નંબર ટુ, વૃક્ષ છાયાં ફલં પુષ્પં ચ દદાતિ, વૃક્ષ છાયા ફળ અને પુષ્પ આપે છે, પુષ્પ અથવા તો ફૂલ આપે છે. નંબર ત્રણ, ભારત દેશસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ, ભારત દેશનો ધ્વજ ત્રિરંગો અથવા તો ત્રણ રંગનો છે. નંબર ચાર, પુસ્તક લોકમિત્રમ અસ્તિ, પુસ્તક લોકોનું મિત્ર છે. નંબર પાંચ, શંકર નેત્રત્રયમ અસ્તિ, ભગવાન શંકરને ત્રણ નેત્રો અથવા તો આંખો છે. પ્રશ્ન ત્રીજો, સમાનાર્થી શબ્દ લખો. સમાન અર્થ થતો હોય એવો જ બીજો શબ્દ સંસ્કૃતમાં આપણે લખવાનો છે, કે જેનો અર્થ સરખો થતો હોય પણ એવો જ બીજો શબ્દ શોધી અને આપણે સંસ્કૃતમાં સામે લખતા જઈશું. પ્રશ્ન નંબર ત્રણ, સમાનાર્થી શબ્દ લખો. એમાં નંબર એક છે મયૂર એટલે નીલકંઠ, જેનો કંઠ નીલો છે, ભૂરો કે વાદળી છે, એવું કોણ છે? તો કે એવા એક તો ભગવાન શંકર છે અને મોર છે. મોરનું પણ, મોરને જોજો તમે, એનું ગળું ભૂરું કે વાદળી હોય છે એટલે એને પણ નીલકંઠ કહેવાય છે. એટલે મયૂર તો નીલકંઠ એટલે કે મોર. નંબર ટુ, પુષ્પમ એટલે સુમનમ અથવા તો કુસુમમ એટલે ફૂલ. નંબર થ્રી, નેત્રમ એટલે ચક્ષુહુ અથવા તો અક્ષી એટલે કે આંખ. નંબર ચાર, સાગર એટલે સમુદ્ર, સાગર. નંબર પાંચ, સુંદરમ એટલે મનોહરમ એટલે પણ સુંદર. નંબર છ, વૃક્ષ એટલે પાદપ અથવા તરુહુ એટલે વૃક્ષ. બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ. હોમવર્કમાં તમારે આજે અભ્યાસ કર્યો છે એ બધું જ તમને હું PDF દ્વારા મોકલું છું. એ PDFમાંથી જોઈ અને તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખવાનું છે. આજે આપણે જે કાંઈ અભ્યાસ કર્યો છે એ બધું જ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2થી શરૂ કર્યું છે. બીજો, ત્રીજો, ચોથો અને વિશેષ પ્રશ્નમાં પ્રશ્ન 1, 2 અને 3 આટલો આજે આપણે અભ્યાસ કર્યો એ બધો PDF દ્વારા તમને મોકલું છું. એ તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે એકવાર લખવાનું છે અને એકવાર બુકમાં લખી અને પાકું કરવાનું છે. આ તમારું હોમવર્ક છે. બસ આજે અહીંયા સુધી. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે આગળ અભ્યાસ કરીશું. અસ્તુ, થેન્ક યુ.